ભૂપત બારવટિયાનું નામ તો તમે સાંભળેલું હશે. તેના સાથીદાર દેવાયત આહીર કે જેમનું પોલીસ અથડામણમાં અહીં મોત નિપજ્યું હતું, એવી આ ભયંકર જગ્યા છે. એ કઈ જગ્યા છે એ તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો જોતા રહો આખો વિડીયો. ઇતિહાસનું એક પાનું આ જગ્યા સાથે જોડાયેલું છે. મિત્રો, આખો વિડીયો જોતા રહો. આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ ખોખરા, ખરકડી અને અગિયાળી એ ગામની વચ્ચે આવેલી ડુંગરાળ જગ્યા છે અને એકદમ ભેંકાર ભાસે તેવી જગ્યા છે. આ જગ્યા ભાવનગર જિલ્લાના ખોખરા ગામની નજીક આવેલી છે. ભાવનગરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે આવેલી છે, પણ લગભગ આપણામાંથી મોટાભાગના લોકોએ આ જગ્યા જોયેલી નહીં હોય. તો આવો આજે આ જગ્યા વિશે આપણે વાત કરીએ. તો આ જગ્યાને ઊંડવાની વાવ કહેવામાં આવે છે. ઊંડવાની વાવવાળા ખોડિયારમાં પણ આ જગ્યાનું નામ છે. અહીંયા ઉપર ખોડિયાર મંદિર આવેલું છે અને એક વાવ આવેલી છે કે જેને ઊંડવાની વાવ તરીકે ઓળખાય છે. આ વાવ ખૂબ પુરાણી છે. તમે જોઈ શકો છો કે આ વાવ આમ તો તમને અત્યારે નવી લાગશે. એનું કારણ એ છે કે આ વાવનું રિનોવેશન 2008માં એક જૈન સંઘ નીકળ્યો હતો એમના દ્વારા કરવામાં આવ્યું છે, એટલે થોડી નવી લાગે છે. બાકી વર્ષોથી આ વાવ આ જગ્યાની સાક્ષી પૂરીને ઊભી છે. તો આ જગ્યા, આ વાવ અહીં આવેલી છે. વાવ વિશે તો તમે જાણતા હશો કે વાવ એટલે એક એવો કૂવો કે જેમાં અંદર ઉતરી અને વટેમાર્ગો આવતા જતા વટેમાર્ગો પાણી પી શકે, અંદર ઉતરી અને ખોબે ખોબે અથવા પોતાના પાસે રહેલા વાસણથી પાણી પી શકે. વાવના પગથિયા છેક પાણી સુધી ઊંડે જતા હોય છે, એટલે કોઈ પાસે દોરડું ન હોય તો આમાં ઉતરીને પણ પાણી પી શકાય છે. મિત્રો, આ જગ્યા એટલે ઇતિહાસમાં મહત્ત્વની છે કે લગભગ 1950ના દાયકામાં બારવટિયામાં ભૂપત બારવટિયાનું નામ ખૂબ જાણીતું થઈ ગયું હતું. ભૂપત બારવટિયો એટલે એ ઘણો ભયંકર કહેવાતો. તો એમના સાથીદારો અને ભૂપત જે ગામ ઉપર ત્રાટકે તે ગામ ખેદાન મેદાન કરી નાખતા, લૂંટ ચલાવતા અને પોતાનું વેર વાળતા. બહારવટિયા એટલે બહાર રહીને વટ રાખે એવા લોકો. તો આ જગ્યા ભૂપતના એક સાથીદાર તેના અંતિમ સમયમાં અહીં આશરો લીધેલો હતો એવા આ જગ્યા એવી આ જગ્યા છે કે એ સાથીદારનું નામ હતું દેવાયત આહીર. એ સાથીદારનો ઇતિહાસ એવો છે કે ભૂપત આઝાદી પછી પાકિસ્તાન જતો રહ્યો અને એમના સાથીદારો અલગ અલગ થઈ ગયા અને એમાં આ દેવાયત આહીર ફરતા ફરતા પડલી ગામે શિહોરના આશરો લીધો. ત્યાં ઘણો ટાઈમ રહ્યા અને પોલીસને ખબર પડતા તેની પાછળ પોલીસનો આખો કાફલો પડ્યો. સામસામે ગોળીબારમાં દેવાયતના સાથળમાં ગોળી વાગી ગઈ. દેવાયત ત્યાંથી છટકી અને એવું કહેવાય છે લોકોના મુખે દેવાયત સમઢિયાળાની સીમમાં આવ્યા. ત્યાંના એક ખેડૂતની મદદથી સાથળમાં ગોળી વાગેલી હતી, છતાં એ ખેડૂતે તેને ગાડામાં નાખી અને આ જગ્યા ઉપર કે જેને ઊંડવો તરીકે ઓળખાય છે, ઊંડવાની વાવ, એ વખતે તો અહીંયા જાળી હતી, કાંઠ હતી અને આ નદીમાંથી સામે ડુંગરમાં દેવાયત જતા રહ્યા. પરંતુ સગડનો ખ્યાલ આવતા, લોહીના ટીપાનો સગડ મળતા, પોલીસે ખેડૂતને શોધી કાઢ્યો અને એને ધાકધમકી આપી અને દેવાયતનું સરનામું લઈ લીધું. જો આ રસ્તો જાય છે તે ઉપર ડુંગર સુધી જાય છે
કે જ્યાં દેવાયતે આશરો લીધો હતો એ જગ્યા ઉપર ધજા જોઈ શકો છો। એ ડુંગરની બાજુના ડુંગરમાં દેવાયતે આશરો લીધો હતો। અત્યારે તો આ જગ્યા એકદમ નૈસર્ગિક છે, કુદરતી વાતાવરણ ખૂબ સારું છે। બાજુમાં પસાર થતી ખળખળ વહેતી નદી, નદી કાંઠે આવેલા વડલા અને એથી થોડી આગળ વાવ અને ઉપર આવેલું ખોડિયાર માતાજીનું મંદિર, એ જગ્યા અત્યારે તો ફરવાલાયક થઈ ગઈ છે। પણ તમે મિત્રો એ વખતના દિવસો યાદ કરો કે એ વખતે જ્યારે દેવાયતે આ જગ્યા પર આશરો લીધો છે, એ એક્ઝેક્ટ આ જ જગ્યા છે જો તમે જોઈ રહ્યા છો। અત્યારે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, સ્થાનક છે, ખોડિયાર માતાજીનો થાપો છે એ વખતે, પણ અત્યારે વ્યવસ્થિત મંદિર બનાવી દેવામાં આવ્યું છે। તો આપણે ખોડિયાર માતાજીના પણ દર્શનનો લાભ લઈએ અને એ ખોડિયાર માતાના મંદિરની બાજુમાં જ દેવાયત આપવાની સબીની એટલે કે એના ફોટાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો એની પણ સેવા પૂજા કરે છે। તમે જોઈ શકો છો કે આ ખોડિયાર માતાજીનું બહુ સારું મંદિર અહીંયા છે, એનું સ્થાપન કરવામાં આવ્યું છે। એ સમયમાં તો કદાચ ખોડિયાર માતાજીનો થાપો જ હશે અહીંયા। તો આ પથ્થર વચ્ચે આવેલું, ડુંગરા વચ્ચે આવેલું આ મંદિર અને બાજુમાં આવેલ આ દેવાયત આપવાનું સ્થાનક, કે અહીં એ વીરગતિને પાયમાં હતા કે અહીંયા એમનું પોલીસ અથડામણમાં મોત થયું હતું એવું લોકોના મુખેથી કહેવામાં આવે છે। આ ઘટના હતી 9/2/1952 કે જ્યારે પોલીસ ના આખું થાણું કે પોલીસની આખી પલટન દેવાયતની પાછળ પાછળ એના સગળ શોધથી આ જગ્યાએ આવી પહોંચી છે, ત્યારે કેવું ઘમાસાણ યુદ્ધ થયું છે કે એમની વચ્ચે કેવી ઘમાસાણ લડાઈ થઈ છે એ તમે આ જગ્યા જોતાં જ તમને રોમાંચ અનુભવ થાય છે કે અહીંયા જાડી ઝાખરા આવેલા છે અને આ જગ્યાની પાછળ તમને હમણાં જોવા મળશે એક ભોંયરા જેવી જગ્યા હતી જ્યાં દેવાયતે પોતાનો આશ્રય શોધી લીધો હતો અને એ જગ્યામાં રહી જ્યારે પોતાના સાથળમાં ગોળી વાગેલી હતી અને સાથળમાંથી લોહી ચાલુ હતું એવી પોતાની પોઝિશનમાં પણ દેવાયતે અહીં પોલીસની સામે પોતાનો બચાવ કરવા ફાયરિંગ ચાલુ રાખ્યું હતું। તો આ જગ્યા બધી રીતે જોવા જેવી છે કે એક તો આ જગ્યા સાથે આવો ઇતિહાસ જોડાયેલો છે અને બીજું કે આ જગ્યા ઉપર માતાજીનું મંદિર પણ સારું છે। જો આ પથ્થર તમે જોઈ શકો છો અને આ પથ્થરમાં આવેલી સામે ગુફા છે કે જેમાં માણસ સૂઈ શકે, તો આ જ ગુફામાં દેવાયત આશરો લઈને સૂતા હતા અને પોતાના હાથમાં રહેલા દેશી તમંચામાંથી પોલીસની સામે ફાયરિંગ કરી રહ્યા હતા। તો આ એ જ ગુફા છે, તમે મુલાકાત લેશો તો તમારા રૂવાડા અવળા થઈ જશે, એ ઇતિહાસનું પાનું અહીં જોડાયેલું છે। એ વખતે એવું કહેવાય છે કે દેવાયત પાસે છેલ્લે 3 ગોળીઓ રહી હતી અને એમાં એણે 2 ફાયરિંગમાં 2 પોલીસના જીવ લઈ લીધા હતા અને લોકો મુખે એવું ચર્ચાય છે કે છેલ્લી ગોળી જે હતી એનાથી દેવાયતે પોતે જાતે પોતાના લમણામાં ગોળી મારી દીધી હતી। જ્યારે પોલીસ ચોપડે દેવાયતનું મૃત્યુ પોલીસ એન્કાઉન્ટરમાં થયેલું છે એવું નોંધાયેલું છે, સાચું ભગવાન જાણે કુદરત જાણે, પણ આ જગ્યા અલૌકિક છે, એકવાર આવવા જેવી છે। અહીં ઉપર આજુબાજુ વાડીઓવાળા અને ધર્મપ્રેમી ગામવાળાઓએ મળીને એક ઉતારો બનાવ્યો છે। સામે તમે જોઈ શકો છો કે નિવૃત્ત SRP PSI અશોકસિંહજી ગોહિલ, કે જે ખરકડી ગામના છે, તે શ્રાવણ મહિનો અહીં વિતાવે છે અને ભગવાનના જાપ કરે છે।
હે મહાદેવ બાપુ. અરે મહાદેવ મહાદેવ. અહીં અશોકસિંહજીના હરિઓમ મહાદેવ મહાદેવના મંત્રો ગુંજતા રહે છે. એમના હાથની ચા પીવી એક લહાવો છે. અમને પણ એમણે ચા અને ગરમા ગરમ ઉડલાનો પ્રસાદ ખવડાવ્યો હતો. તો અહીં આવશો તો તમે ધન્ય થઈ જશો. અને હા, આ જગ્યા હજી વિકાસ કરી રહી છે. કોઈ દાતાને ધર્મપ્રેમી લોકોને જો અહીં કંઈ દાન આપવાની ઈચ્છા હોય તો અહીં રૂબરૂ આવી અને આ જગ્યાએ એ જે એના સંચાલકો છે એમને મળી અને તમે રોકડ દાન આપી શકો છો, એટલે આ જગ્યાનો વિકાસ સારો થાય અને પૈસા પણ આ જગ્યાની વિકાસમાં વાપરવામાં આવશે. તો આવી કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી આ ઊંડવાની વાવ એ જગ્યાની અવશ્ય એકવાર મુલાકાત લેજો. આપને ખૂબ મજા આવશે એની ગેરંટી હું આપું છું. અને એમાંય અત્યારે આ ચોમાસાની ઋતુમાં તો આ જગ્યાની મુલાકાત લેવા જેવી જ છે. આ ફોટો તમે જોઈ રહ્યા છો તે ભૂપત બારોટિયાના સાથીદાર એવા દેવાયત આહિર કે જેમનું અવસાન આ જગ્યા ઉપર થયું હતું એ એમનો ફોટો છે. તો આ જગ્યાની અવશ્ય એકવાર મુલાકાત લો. મારો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. આભાર. જય હિન્દ.